जय हिंद दोस्तों। तो धोरण 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે બ્રેકિંગ ન્યૂઝ છે કે ધોરણ 10 અને ધોરણ 12 નું બોર્ડ નું પરિણામ છે કઈ તારીખે જાહેર થશે એના વિશે આપણે આજના વિડિયોમાં વાત કરીશું। આ ઉપરાંત દોસ્તો તમે રિઝલ્ટ ને કેવી રીતે જોઈ શકશો, આ ઉપરાંત દોસ્તો તમે રિઝલ્ટ ને કોઈ પણ વિદ્યાર્થીના રિઝલ્ટ ને માત્ર નામ સર્ચ કરીને પણ કેવી રીતે જોઈ શકશો એના વિશે પણ આપણે આજના વિડિયોમાં વાત કરીશું। દોસ્તો આપ સૌ વિદ્યાર્થી મિત્રો વિડિયોને લાઈક કરજો, તમારા બધા મિત્રો સાથે WhatsApp ગ્રુપમાં બધા ગ્રુપમાં પણ શેર કરી દેજો। તો ચાલો શરૂ કરીએ આજનો વિડિયો। ધોરણ 10 અને ધોરણ 12 નું પરિણામ કઈ તારીખે જાહેર થશે ઓફિશિયલ માહિતી મેળવવા માટેની લિંક આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને તમે રિઝલ્ટની તારીખોને જોઈ શકો છો। અને દોસ્તો જ્યારે રિઝલ્ટ જાહેર થશે ત્યારે રિઝલ્ટને પણ તમે સૌથી પહેલા જોઈ શકો છો, વહેલી સવારથી તમે રિઝલ્ટને જોઈ શકશો। અને દોસ્તો એ જ લિંક ઉપર ક્લિક કરીને તમે રિઝલ્ટને નામ ઉપરથી પણ જોઈ શકશો, કોઈ પણ વિદ્યાર્થીનું નામ સર્ચ કરીને। અથવા તો દોસ્તો તમારે રિઝલ્ટની તારીખ જોવી હોય, કોઈ ઓફિશિયલ માહિતી તમારે ચેક કરવી હોય, રિઝલ્ટની સીટ નંબર ઉપરથી જોવો હોય, અથવા તો રિઝલ્ટને કોઈ પણ વિદ્યાર્થીના નામ સર્ચ કરીને જોવું હોય, તો આ માટે તમારે એક વેબસાઇટ ગૂગલ ઉપર સર્ચ કરવાની છે। એ વેબસાઇટનું નામ છે www.mygkguru.in। આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। લિંક ઉપર ક્લિક કરશો એટલે ઓફિશિયલ mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે। વેબસાઇટ ઓપન થયા પછી તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને લીલા રંગના બોક્સ જોવા મળશે। પહેલું બોક્સ છે ધોરણ 10 પરિણામ 2022, બીજું બોક્સ છે ધોરણ 12 પરિણામ 2022, ત્રીજું બોક્સ છે ધોરણ 10 પરિણામ કૌંસમાં નામ પરથી જોવા માટે સીટ નંબર વગર કોઈ પણ વિદ્યાર્થીનું નામ સર્ચ કરીને જોવું હોય તો ત્રીજા બોક્સ ઉપર ક્લિક કરવાનું। ત્યાર પછી ધોરણ 12 પરિણામ પણ કૌંસમાં લખ્યું છે કે નામ પરથી જોવા માટે। ઓકે, તો કોઈ પણ વિદ્યાર્થી પાસે સીટ નંબર ન હોય, તમારા કોઈ દોસ્તનું રિઝલ્ટ જોવું હોય તો પણ તમે અહીંથી માત્ર એ વિદ્યાર્થીનું નામ સર્ચ કરીને રિઝલ્ટ જોઈ શકો છો। અત્યારે ઉદાહરણ માટે હું ધોરણ 10નું સીટ નંબર ઉપરથી રિઝલ્ટ જોવા માટે પહેલા બોક્સ ઉપર ક્લિક કરું છું, તમારે તમારા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે। ઓકે, જેવું તમે લીલા બોક્સ ઉપર ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે, એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને જોવા મળશે ચેક ધોરણ 12 રિઝલ્ટ, એની સામે રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપેલી છે। એવી રીતે નીચે એસટીડી 12 કોમર્સ આર્ટ્સ રિઝલ્ટ, એની સામે પણ લિંક 1, 2, 3 આપેલી છે। નીચે ચેક ધોરણ 10 રિઝલ્ટ, એની સામે પણ લિંક 1, 2 અને 3 આપેલી છે। અહીંથી તમે દોસ્તો કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને તમારું રિઝલ્ટ સૌથી પહેલાં વહેલી સવારથી જોઈ શકો છો। આવી જ રીતે દોસ્તો નામ ઉપરથી રિઝલ્ટ જોવા માટે તમારે ત્રીજા અને ચોથા બોક્સ ઉપર ક્લિક કરવાનું હતું। અહીંયા દોસ્તો લિંકના કૌંસમાં લખ્યું છે કે સૌથી ઝડપી રિઝલ્ટને જોઈ શકાય માટે અહીંયા 3 લિંક આપી છે, કારણ કે આખા ગુજરાતના બધા વિદ્યાર્થીઓ, વાલીઓ, સગા સંબંધીઓ બધા એકસાથે રિઝલ્ટ જોતા હોય તો વેબસાઇટ ઓપન ન થાય, માટે અહીંયા તમને 3 લિંક આપી છે, લિંક 1, 2 અને 3। કોઈ પણ એક લિંક ઉપર રિઝલ્ટ જોવામાં મુશ્કેલી આવે તો બીજી લિંક ઉપર ક્લિક કરવાનું, બીજામાં મુશ્કેલી આવે તો ત્રીજી લિંક ઉપર। ઓકે, એવી રીતે તમે સૌથી ફાસ્ટ રિઝલ્ટને ચેક કરી શકશો। અહીંયા દોસ્તો ઉપર લખ્યું છે લાલ રંગથી કે ધોરણ 10 અને ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું પરિણામ 20-28 તારીખે વહેલી સવારે 8 વાગ્યા સુધીમાં મુકાઈ જશે। તો દોસ્તો અત્યાર સુધી કોઈ ફિક્સ તારીખ જાહેર નથી થઈ કે આ તારીખે રિઝલ્ટ જાહેર થશે, એટલા માટે એ વાત ફિક્સ છે કે દોસ્તો 20-28 તારીખ સુધીમાં રિઝલ્ટ તમારું મુકાઈ જશે। અને ક્યારે મુકાશે તો દોસ્તો 8 વાગે એવું કહેવામાં આવે છે, પણ જનરલી વહેલી સવારે 6 વાગે, 5 વાગે, ક્યારેક ક્યારેક 3 વાગે પણ રિઝલ્ટ મુકાઈ જાય છે। માટે દોસ્તો www.mygkguru.in આ વેબસાઇટને તમે સર્ચ કરીને ચેક કરતા રહેજો કે કઈ તારીખે રિઝલ્ટ જાહેર થશે, અને જ્યારે પણ રિઝલ્ટ જાહેર થાય ત્યારે વહેલી સવારે તમે આ વેબસાઇટને સર્ચ કરીને વિઝિટ કરતા રહેજો। ગમે ત્યારે રિઝલ્ટ મુકાઈ શકે છે, 6 વાગે મુકાય, 4:30 મુકાય, 4 વાગે મુકાય, 5 વાગે મુકાય, 3 વાગે મુકાય, ક્યારેક તો દોસ્તો મોડી રાત્રે 1 વાગે, 1:30 વાગે પણ રિઝલ્ટ મુકાઈ જાય છે। માટે દોસ્તો www.mygkguru.in આ વેબસાઇટને તમે ડેઇલી ચેક કરતા રહેજો, અને કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ કરીને પૂછી લેજો। અને હા દોસ્તો, આ વિડીયોને તમે તમારા બધા મિત્રો સાથે, તમારા બધા સગા સંબંધીઓ સાથે શેર પણ કરી દેજો, જેથી દોસ્તો બધા વિદ્યાર્થીઓને સાચી માહિતી મળી શકે। છતાં કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ કરી દેજો। બાકી આપણે નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપો, આવજો દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ।